महत्वपूर्ण समाचार प्राप्त थई रह्या छे। अमदावादना ચાંદખેડામાંથી અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં પરિણીતાનો આપઘાતનો બનાવ સામે આવ્યો છે। તો ચાંદખેડામાં સાસરિયાના ત્રાસથી પરિણીતાએ આપઘાત કર્યો છે। સૌથી મહત્વના સમાચાર અત્યારે પ્રાપ્ત થઈ રહ્યા છે। મહિલાના પિતા પાસે પૈસા લાવવા દબાણ કરાવવામાં આવ્યું હતું, તો વારંવાર આવા દબાણ કરાવવાનું આવતું હોવાથી મહિલા માનસિક ત્રાસથી પીડાતી હતી, તો તેને કારણે પરિણીત મહિલાએ આપઘાત કર્યો છે। તો અત્યારે આ સૌથી મોટી ઘટના જે છે તે સામે આવી છે। ઘરમાં ગળે ફાંસો ખાઈ મહિલાએ આપઘાત કરી લીધો છે, મોતને મહિલાએ વહોરી લીધું છે। તો તમે વિચારી શકો કે કયા હદ સુધી મહિલાને ત્રાસ આપવામાં આવતો હશે। તો ચાંદખેડા પોલીસ પણ હવે એક્શન મોડમાં આવી ગઈ છે। ચાંદખેડા પોલીસને ઘટનાની જાણ થતા તે પણ ઘટનાસ્થળ પર આવી ગઈ છે। તો ચાંદખેડામાં સાસરિયાના ત્રાસથી કંટાળી મહિલાએ આપઘાત કરી લીધો છે। તો મહિલાના પિતા પાસે પૈસા લાવવા માટે વારંવાર દબાણ કરવામાં આવતું હતું, તો આ દબાણને સહન ન કરી શકતા મહિલાએ મોતને વેર્યું છે। તો પતિ મહિલાને શારીરિક ત્રાસ આપતો હતો, માનસિક ત્રાસ આપતો હતો, તેને કારણે મહિલા કંટાળી અને આખરે તેણે મોતને વાલું કર્યું છે। તો ચાંદખેડાની આ ઘટના છે। સાસરિયાના ત્રાસથી પરિણીતાએ આપઘાત કરી લીધો છે, ત્યારે સૌથી મોટો સવાલ એ પણ થાય છે કે શું લોકોમાં હવે માનવતા રહી છે કે કેમ। માનવતાને લોકો નેવે મૂકી રહ્યા છે, શું કોઈ એક અબડા પર આવા અત્યાચાર કરવા પણ યોગ્ય છે કે કેમ। તો પોલીસને પણ આ અંગેની જાણ કરવામાં આવી છે। તો ચાંદખેડા પોલીસ પણ અત્યારે હાલ મહિલાનું જે ઘર છે ત્યાં આગળ આવી પહોંચ્યું છે અને આવા નરાધમો છે તેની સામે એક્શન લેવા માટે પણ અત્યારે તમામ લોકો માંગ કરી રહ્યા છે। તો ચાંદખેડામાંથી આ એક અજુગતી ઘટના સામે આવી છે। તો ઘરમાં ગળે ફાંસો ખાઈ અને મહિલાએ આપઘાત કરી લીધો છે। વારંવાર મહિલાને શારીરિક અને માનસિક ત્રાસ આપવામાં આવતો હતો, મહિલાને તેના પિતા પાસેથી પૈસા મગાવવા માટે વારંવાર મજબૂર કરવામાં આવતી હતી, તો તે મજબૂરીને કારણે મહિલાએ મોતને વહોરી લીધું છે, મોતને વાલું કર્યું છે। અઢી વર્ષના લગ્ન દરમિયાન એના સાસુ સસરાના નાની મોટી ઘરકામ બાબતે ત્રાસ આપતા હોય, અને આ બેનને બીમારી હોય તો બીમારીનું પણ કોઈ એને દવા દારૂના આપતા હોય, નવા નવા એના પિતાના ઘેરથી પૈસા મંગાવવાનું કરતા હોય, જે અવારનવાર એના આ રીતે માનસિક શારીરિક ટોર્ચર થતો, બેને મરણ જણાને એના ત્રાસ સામે જતા પહોંચે। ગઈકાલ તારીખ 3/7/2022 7:30 સુમારે પોતાના સાસરીમાં ગળા પાછો ગઈને મરણ